श्री गणेशाय नमः श्री कृष्ण परमात्मने नमः। आवो श्री सत्यनारायण भगवान की कथानु श्रवण करिए। नारायणं नमस्कृत्या नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः। करारविन्दे नपदारविन्दम् मुखारविन्दे विनिवेशयन्तम् वटास्य पात्रास्य पुटे सयानम् बालं मुकुन्दं मनसा स्मरामि। श्रीकृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेवा जिह्वे पिबश्वा मृतमेतदेवा गोविन्द दामो दरमादवेति। विक्रेतु कामा खिल गोपकन्या मुरारिपादार पितचित्तवृत्तिः दद्यादिकं मोहवशादवोचाद् गोविन्द दामो दरमादवेति। गोविन्द दामो दरमादवेति गोविन्द दामो दरमादवेति। आवो भगवान श्री सत्यनारायण नु ध्यान धरिए। शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकांतं कमलनयनं योगिभिर्ध्यानगम्यं वंदे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम्। बोलिए श्री सत्यनारायण भगवान की जय। श्री सत्यनारायण कथा पहलो अध्याय। व्यासुवाच एकदा नैमिषारण्ये ऋषयः शौनकादयः पप्रच्छुर्मुनयः सर्वे सुतं पौराणिकं खलु। व्यास मुनि कहे छे एक समय नी वात छे अयोध्या पासे आवेला अति पवित्र नैमिषारण्यमा तप करनारा शौनकादि ऋषियो संपूर्ण पुराणों ने जाननारा सूत नामना पुराणी ने प्रश्न करे छे। ऋषियो कहे छे हे महामुनि एवं क्यों व्रत छे के जेनु तप करवा मात्र थी मनोवांछित फलनी प्राप्ति थाय। आवुं कोई व्रत होय तो अमे सांभळवा खूब उत्सुक छीए माटे अमने ते विगतवार कहो। त्यारे सुतजी कहे छे हे शौनकादि ऋषिजनो एक समये देवर्षि नारद जीए भगवान श्री कृष्ण ने वैकुंठमां आवो ज प्रश्न कर्यो हतो।
તે વખતે ભગવાન શ્રી કૃષ્ણએ જે ઉત્તર આપ્યો હતો તે જ ઉત્તર હું તમને કહું છું, તમે સંપૂર્ણ ધ્યાન આપીને સાંભળો. એ સમયે નારદ મુનિ અન્ય પર ઉપકાર કરવાની ઈચ્છાથી મનુષ્ય લોકમાં આવ્યા. તેઓએ અહીં જુદી જુદી યોનિઓમાં ઉત્પન્ન થયેલા પોતપોતાના દૂષિત કર્મોથી દુઃખી થતા અને અનેક પ્રકારની આધિવ્યાધિઓથી ઘેરાયેલા સર્વ લોકોને જોયા. ક્યાં ઉપાય થકી આ સર્વ જીવાત્માઓના દુઃખ દૂર થાય એવો વિચાર કરીને નારદ મુનિ તે જ સમયે વિષ્ણુ લોકમાં ગયા. વૈકુંઠ લોકમાં નારદજીએ નારાયણના દર્શન કર્યા. શુક્લ વર્ણ પ્રભુના ચારે હાથ શંખ ચક્ર ગદા પદ્મ અને માળાથી શોભી રહ્યા હતા. દેવાદિદેવ વિષ્ણુ ભગવાનને જોઈને નારદજી સ્તુતિ કરવા લાગ્યા. હે મનોવાણીથી પર અનંત રૂપવાળા, હે અનંત શક્તિશાળી, હે ભગવાન, આપના ચરણોમાં મારા નમસ્કાર હો. હે પ્રભુ, આપ આદિ મધ્ય અંતથી રહિત છો, નિર્ગુણ છતાં સત્વ રજ અને તમો ગુણના સર્જન કરનારા છો. શરણાગતોના દુઃખોને દૂર કરનારા હે દેવ, તમને મારા સાષ્ટાંગ પ્રણામ છે. નારદ મુનિની આ સ્તુતિ સાંભળીને શ્રી ભગવાન બોલ્યા, હે મહાભાગ્યશાળી નારદ મુનિ, તમે શા માટે આવ્યા છો અને તમારા મનમાં શું છે? તમે જે કંઈ પણ જાણવા માગશો તે સઘળું હું તમને કહીશ. ત્યારે નારદ મુનિ બોલ્યા, હે પ્રભુ, મનુષ્ય લોકમાં બધા લોકો જુદી જુદી યોનિઓમાં ઉત્પન્ન થઈને અનેક પ્રકારના દુઃખોથી યુક્ત છે, તેમજ પોતે કરેલા પાપ કર્મોથી પીડાય છે. હે નાથ, એમના એ દુઃખોને નાશ કરવાનો ટૂંકો અને સરળ કોઈ ઉપાય મને બતાવો કે જેનાથી એ લોકો શાંતિથી રહી શકે. આપની મારા પર કૃપા હોય તો મને જણાવો, હું તે વાત સાંભળવાને આતુર છું. ત્યારે ભગવાન બોલ્યા, હે વત્સ, તમે લોક કલ્યાણ માટે ઉત્તમ પ્રશ્ન પૂછ્યો છે. સ્વર્ગ અને પૃથ્વીમાં જે અતિ દુર્લભ વ્રત છે તે તમારા પર બહુ પ્રેમ હોવાથી તમને જણાવું છું, તમે એનું શ્રવણ કરો. હે નારદજી, આ વ્રત શ્રી સત્યનારાયણ ભગવાનનું છે. કોઈ પણ મનુષ્ય આ વ્રતને વિધિપૂર્વક અને શ્રદ્ધા સાથે કરે છે તેને સર્વ સુખોની પ્રાપ્તિ થાય છે અને અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે. ત્યારે નારદજીએ કહ્યું, હે મહારાજ, આ શ્રી સત્યનારાયણ ભગવાનના વ્રતનું ફળ શું છે અને તેની વિધિ શું છે? એ વ્રત કોણે કર્યું અને ક્યારે કર્યું તે સઘળું મને વિસ્તારથી કહો. ત્યારે ભગવાન વિષ્ણુ બોલ્યા, હે નારદજી, આ સત્યનારાયણનું વ્રત દુઃખ શોક વગેરે મટાડનારું, ધન ધાન્યને વધારનારું અને ઘણું ઉત્તમ ફળ આપનારું છે. આ વ્રત સ્ત્રીઓને સૌભાગ્ય અને સંતતિ આપનારું છે અને સર્વને જય આપનારું છે. શ્રદ્ધા ભક્તિવાળા મનુષ્યે ગમે તે દિવસે સાંજના સમયે પૂર્ણ શ્રદ્ધાથી આ વ્રત કરવું. ઉપવાસ કરીને સત્યનારાયણ દેવનું સાયંકાળ વખતે બ્રાહ્મણને પોતાના સગા વહાલા તથા ઈષ્ટ મિત્રોને બોલાવીને પૂજન કરવું. નૈવેદ્યમાં કેળા વગેરે ધરાવી ઘઉંનો લોટ સવાયો લઈ તેમાં ઘી ખાંડ નાખી શીરો તૈયાર કરવો. ઘઉંનો લોટ ન મળે તો ચોખાનો લોટ લેવો, ખાંડ ન મળે તો ગોળ લેવો, પણ બધી વસ્તુઓ સરખી એટલે કે સવાઈ લેવી. ત્યાર પછી પાણીથી ભરેલા પાંચ કળશો મૂકી પંચરત્નો મૂકવા. પુષ્પમાળાથી મંડપને સુશોભિત કરવો. ચોખા, જવ, ઘઉં, મગ, અડદ, કાંગ અને તલ એમ છ જાતના અનાજનો મંડપ કરવો. મંડપને રેશમી વસ્ત્રના ચંદ્રવાથી આચ્છાદિત કરવો. સુવાસિત ચંદનથી સાથીઓ કરવો. શંખભેરી વગેરે વાજિંત્રો વગાડવા. કુટુંબ પરિવાર સહિત અનેક પ્રકારે આનંદ કરવો. સાંજે વ્રત કરવાનો નિયમ લઈ સવારે વહેલા ઉઠી સ્નાનાદિથી પરવાળી પોતાનું નિત્ય કર્મ કરવું. ત્યાર પછી ભગવાન શ્રી વિષ્ણુની સોનાની મૂર્તિ લઈ એને વિધિપૂર્વક પંચામૃત વગેરેથી પૂજન કરી બ્રાહ્મણ દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા કરાવી. પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગયા પછી ભગવાન વિષ્ણુને ચંદન ચોખા વગેરે અર્પણ કરી પુષ્પો, તુલસી પત્ર, ધૂપ દીપ નૈવેદ્ય વગેરે અર્પણ કરવા. પાન સોપારી સુકો મેવો અર્પણ કરી યથાશક્તિ ભગવાનને ફળ અર્પણ કરવા.
કુટુંબીજનો અને ઈષ્ટમિત્રોની સાથે શ્રદ્ધાપૂર્વક બ્રાહ્મણ દ્વારા ભગવાન શ્રી સત્યનારાયણની પૂજા કરવી, ભક્તિથી ઉત્તમ પ્રકારનું શવાયું નૈવેદ્ય અર્પણ કરવું, કેળા વગેરે નૈવેદ્યમાં અર્પણ કરવા, ત્યાર પછી પ્રસાદમાં શીરો બનાવી ભગવાનને અર્પણ કરવો, બ્રાહ્મણને યથાશક્તિ દક્ષિણા આપવી, ઈષ્ટમિત્રો અને બ્રાહ્મણોને પ્રસાદ આપીને પોતે પણ ગ્રહણ કરવો, ત્યાર પછી ભગવાનની સન્મુખ બેસીને ભક્તિભાવ સાથે કીર્તન ભજન કરવા. આ રીતે જો કોઈ મનુષ્ય આ વ્રતનું પાલન કરશે, તેની સર્વ મનોકામના પરિપૂર્ણ થશે. ભગવાન શ્રી સત્યનારાયણનું આ વ્રત ઘણું કરીને કલયુગમાં અનેક પ્રકારની પીડાથી પીડાતા મનુષ્યોને મોટા દુઃખોમાંથી પણ મુક્તિ અપાવે છે. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે શ્રી સત્યનારાયણ વ્રત કથા પ્રથમોધ્યાયઃ. બોલિયે શ્રી સત્યનારાયણ ભગવાન કી જય. શ્રી સત્યનારાયણ કથા બીજો અધ્યાય. નિર્ધન બ્રાહ્મણ અને કઠિયારાની કથા. સૂતજી કહે છે, અથાન્યત સં પ્રવક્ષ્યામિ કૃતં યેન પુરા દ્વિજઃ કશ્ચિત કાશીપુરે રમ્યે યાશ્ચિત વિપ્રોતિ નિર્ધનઃ. હે બ્રાહ્મણો, હવે હું તમને બીજી એક કથા કહું છું, તમે તેનું શ્રવણ કરો. આ વ્રત સૌથી પહેલા કોણે કર્યું હતું તે હું તમને જણાવી રહ્યો છું. રમણીય કાશી શહેરમાં એક ગરીબ અને સાવ નિર્ધન બ્રાહ્મણ રહેતો હતો. આ બ્રાહ્મણ ભૂખ અને તરસથી વ્યાકુળ થઈને હંમેશા ધરતી ઉપર આમ તેમ ભટકતો હતો. એક દિવસ ભગવાન શ્રી સત્યનારાયણે વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ લઈને એ રખડતા દરિદ્ર બ્રાહ્મણ પાસે આવીને પૂછ્યું, હે બ્રાહ્મણ, તું આટલો દુઃખી અને ધરતી પર શા માટે ભટકી રહ્યો છે? હે બ્રાહ્મણ, તારા આ દુઃખ દર્દની વાત મને સાંભળવાની ઈચ્છા થઈ છે, તું મને તારા દુઃખ દર્દની વાત કહે. ત્યારે એ નિર્ધન બ્રાહ્મણ બોલ્યો, હું અત્યંત દરિદ્ર નિર્ધન ગરીબ બ્રાહ્મણ છું અને ભિક્ષા માગવા માટે આમ તેમ રખડી રહ્યો છું. મારું દારિદ્ર્ય દૂર કરી મને સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે એવો કોઈ ઉપાય આપ જાણતા હો તો કૃપા કરીને મને જણાવો. ત્યારે એ વૃદ્ધ બ્રાહ્મણે કહ્યું, હે બ્રાહ્મણ, તારી કહાની દુઃખ દર્દોથી ભરેલી છે, માટે આ કળિયુગમાં શ્રી સત્યનારાયણનું પૂજન કરવાથી ભગવાન વિષ્ણુ તારી બધી મનોકામના પૂર્ણ કરશે. હે બ્રાહ્મણ, જો તારે તારું નિર્ધનપણું ટાળવું હોય અને સુખ શાંતિની ઈચ્છા રાખવી હોય તો ભગવાન સત્યનારાયણનું ઉત્તમ વ્રત કર. વ્રત અને પૂજન શ્રદ્ધાપૂર્વક કરવાથી થોડા જ દિવસોમાં તું નિર્ધન મટીને ધનવાન બની જઈશ. તે નિર્ધન બ્રાહ્મણને ભગવાન સત્યનારાયણના વ્રતની વિધિ બતાવી ભગવાન ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા. અને એ બ્રાહ્મણે ત્યાં જ ઊભા ઊભા મનમાં તરત જ સંકલ્પ કર્યો કે મને જે વૃદ્ધ બ્રાહ્મણે વ્રત વિધાન બતાવ્યું છે તે વ્રત હું અવશ્ય કરીશ. આવો નિર્ણય કર્યા પછી એ દરિદ્ર બ્રાહ્મણને રાતે ઊંઘ પણ આવતી નથી. બીજા દિવસે સવારે વહેલો ઉઠી નાહી ધોઈ તૈયાર થઈને એ દરિદ્ર બ્રાહ્મણે મનોમન નક્કી કરી રાખ્યું કે આજે તો આ વ્રત અવશ્ય કરીશ. આવો દ્રઢ નિર્ણય કરીને તે નિર્ધન બ્રાહ્મણ ભિક્ષા માગવા માટે ગયો. તે દિવસે દરિદ્ર બ્રાહ્મણને ભિક્ષામાં રોજ કરતા વધારે દ્રવ્ય મળ્યું. આથી આ દ્રવ્યથી તેણે પોતાના સગા વાલા ઈષ્ટ મિત્રો અને બ્રાહ્મણોને બોલાવી સત્યનારાયણ દેવનું વ્રત કર્યું. આ પ્રમાણે પૂર્ણ ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક ભગવાન શ્રી સત્યનારાયણનું વ્રત તથા પૂજન કરવાથી થોડા જ દિવસોમાં એ દરિદ્ર બ્રાહ્મણ દુઃખથી મુક્ત થઈને અગણિત સંપત્તિનો માલિક બની ગયો. ભગવાન શ્રી સત્યનારાયણના આ વ્રત અને પૂજનનો આ કલયુગમાં બહુ મોટો પ્રભાવ છે. ત્યારબાદ એ નિર્ધન બ્રાહ્મણ દરેક મહિનાની પૂનમે શ્રી સત્યનારાયણ દેવનું વ્રત કરવા લાગ્યો, શ્રદ્ધાપૂર્વક ભગવાનની પૂજા ભક્તિ કરવા લાગ્યો. આ પ્રભાવથી બ્રાહ્મણના સઘળા પાપો નાશ થઈ ગયા અને અંતે અત્યંત દુર્લભ એવા મોક્ષ પદને પામ્યો. જે કોઈ મનુષ્ય શ્રી સત્યનારાયણનું વ્રત પૂજન ભક્તિભાવથી કરશે તો તેના સઘળા મનોરથો પૂર્ણ થશે, તેના સઘળા પાપોનો નાશ પણ થઈ જશે
અને તેને સુખ શાંતિ અને વૈભવની પ્રાપ્તિ થશે. હે સૌનકાદિ ઋષિયો, ભગવાન વિષ્ણુએ નારદ મુનિને જે સત્યનારાયણ વ્રતના મહાત્મ્ય વિશે કહ્યું હતું તે બધું મેં તમને કહી સંભળાવ્યું. હવે તમે લોકો બીજું શું સાંભળવા ઈચ્છો છો? ત્યારે શૌનકાદિ ઋષિઓએ કહ્યું, હે મુનીશ્વર, એ નિર્ધન બ્રાહ્મણ પાસેથી સૌ પ્રથમવાર આ ભગવાન સત્યનારાયણનું વ્રત કોણે સાંભળ્યું હતું અને એ વ્રત ત્યારબાદ પૃથ્વી પર કોણે કર્યું હતું એ અમે વિગતવાર જાણવા માગીએ છીએ. કારણ કે અમને આ વ્રતમાં ઘણી જ ઉત્કંઠા પેદા થઈ છે અને આ વ્રતમાં અમને શ્રદ્ધા બેઠી છે. ત્યારે સુતજીએ કહ્યું, હે મુનિયો, આ પૃથ્વી પર નિર્ધન બ્રાહ્મણ પછી ભગવાન સત્યનારાયણનું વ્રત જેણે કર્યું હતું તે હું તમને કહું છું, તમે ધ્યાન આપીને શ્રવણ કરો. એક દિવસે આ શ્રેષ્ઠ બ્રાહ્મણ પોતાના સગા સંબંધીઓને બોલાવીને ભગવાન સત્યનારાયણનું વ્રત પૂજન કરી રહ્યો હતો. બરોબર તે જ સમયે ત્યાં એક લાકડા વેચવા વાળો કઠિયારો આવ્યો. કઠિયારો માથા પરનો લાકડાનો ભારો દરવાજા પાસે મૂકીને ત્યાં બેસી ગયો અને પાણી પીવાની તીવ્ર ઈચ્છા હોવા છતાં પણ બ્રાહ્મણ જે સત્યનારાયણ વ્રત પૂજન કરી રહ્યો હતો તેની વિધિ જોઈ અને ધ્યાનપૂર્વક કથાનું શ્રવણ કર્યું. એ કઠિયારાએ બ્રાહ્મણને આદરપૂર્વક નમસ્કાર કર્યા અને પૂછ્યું, હે શ્રેષ્ઠ બ્રાહ્મણ, આપા ક્યું વ્રત કરો છો? આ વ્રત કરવાથી શું ફાયદો થાય છે અને તેની વિધિ શું છે એ સર્વ વિગત અનુસાર મને જણાવો. કઠિયારાની આ વાત સાંભળીને બ્રાહ્મણ બોલ્યો, આ સત્યનારાયણ ભગવાનનું વ્રત છે. આ વ્રત માનવીની દરેક મનોકામના પૂર્ણ કરનારું છે. આ વ્રતના પ્રભાવથી મને પુષ્કળ વૈભવ અને ધન દોલત પ્રાપ્ત થઈ છે. બ્રાહ્મણ પાસેથી શ્રી સત્યનારાયણના વ્રતની સંપૂર્ણ માહિતી પ્રાપ્ત કર્યા બાદ પ્રસાદ ગ્રહણ કરી પાણી પીને એ કઠિયારો અતિ આનંદ સાથે શહેર તરફ રવાના થયો. તે ગરીબ કઠિયારો શ્રદ્ધાપૂર્વક ભગવાન શ્રી સત્યનારાયણ દેવનું મનમાં સ્મરણ કરતો કરતો વિચારવા લાગ્યો કે આજે શહેરમાં મારો આ લાકડાનો ભારો વેચાઈ જશે તો મને તેમાંથી થોડું ધન મળશે અને એ ધનમાંથી હું ભગવાન સત્યનારાયણના ઉત્તમ વ્રતની સામગ્રી ખરીદીશ અને ભગવાન સત્યનારાયણ દેવનું ઉત્તમ વ્રત કરીશ. આવો મનમાં દ્રઢ સંકલ્પ કરતા કરતા એ કઠિયારો માથા પર લાકડાનો ભારો લઈને જ્યાં ધનવાનોની વસ્તી હતી તે તરફ ગયો. આ નયન રમ્ય નગરમાં કે જ્યાં ધનવાનો રહેતા હતા ત્યાં એ ગરીબ કઠિયારો આવ્યો. ત્યાં એક ધનિકે લાકડાનો આ ભારો બમણી કિંમતે ખરીદી લીધો. ગરીબ કઠિયારાના હાથમાં લાકડાના ભારાની બમણી કિંમત મળતા એનું હૃદય આનંદિત બન્યું. તેમાંથી તેણે કેળા, સાકર, ઘી, દૂધ અને ઘઉંનો લોટ ખરીદ્યો. સાથે સાથે વ્રતની બીજી પૂજન સામગ્રીની પણ ખરીદી કરી. પૂજન સામગ્રી બધી જ સવાઈ લઈને કઠિયારો આનંદિત મન સાથે ઘરે આવ્યો. સગા સંબંધીઓને બોલાવીને કઠિયારાએ શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક ભગવાન શ્રી સત્યનારાયણ દેવનું વ્રત પૂજન કર્યું. આ વ્રતના પ્રભાવથી એ ગરીબ કઠિયારો ધન ધાન્ય અને પુત્રવાન થયો. સુખમય જીવન જીવીને કઠિયારો અંતે વૈકુંઠવાસનો અધિકારી બન્યો. જય જય શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે શ્રી સત્યનારાયણ વ્રત કથાયાં દ્વિતીયોધ્યાયઃ. બોલિયે શ્રી સત્યનારાયણ ભગવાન કી જય. શ્રી સત્યનારાયણ કથા ત્રીજો અધ્યાય સાધુ વાણિયાની કથા. શૂત ઉવાચ. પુનરગ્રે પ્રવક્ષ્યામિ શૃણુધ્વં મુનિ સત્તમઃ. પુરા ચોલ્કા મુખો નામ નૃપશ્ચાશિન્મહી પતિઃ. શ્રી શુતજી બોલ્યા, હે મુનિયો, હું તમને શ્રી સત્યનારાયણ વ્રતની બીજી કેટલીક વાતો કહું છું, તેનું તમે શ્રવણ કરો. ઉલ્કામુખ નગરનો એક રાજા પૃથ્વી પર પ્રજાનું પાલન કરતો હતો. આ રાજા ઇન્દ્રિયોને જીતનાર તથા સુખી અને સત્યવાદી હતો. એ દરરોજ દેવાલયે જઈને ભગવાનને પ્રણામ કરીને બ્રાહ્મણોને ધનનું દાન કરીને સંતોષ અનુભવતો હતો. આ ઉલ્કામુખ રાજાની પત્નીનું નામ ભદ્રશીલા હતું.
તે ઘણી જ સુંદર અને પતિ પરાયણ સ્ત્રી હતી. તેની સાથે તે રાજા નદીના કિનારે ભાવપૂર્વક ભગવાન શ્રી સત્યદેવનું પૂજન કરી રહ્યો હતો. એવામાં ત્યાં એક સાધુ વાણિયો આવ્યો. તેણે વેપાર કરવા માટે પોતાના વહાણમાં અનેક જાતના ધનધાન્ય, મોતી, જવેરાત વગેરે ભર્યા હતા. નદી કિનારે પોતાનું વહાણ રોકીને એ સાધુ વાણિયો જ્યાં રાજા રાણી ભગવાનનું વ્રત કરી રહ્યા હતા ત્યાં ગયો. રાજાને આદરપૂર્વક નમન કરીને વ્રત બાબતમાં એ પૂછવા લાગ્યો. સાધુ બોલ્યો, હે રાજન, આટલી લગનથી અને ભક્તિભાવપૂર્વક તમે આ શાનું પૂજન કરી રહ્યા છો? એ સઘળું હું અત્યારે જ જાણવા માગું છું. તમે કૃપા કરીને એ બધું મને જણાવો. સાધુ વાણિયાની આ વાત સાંભળીને રાજાએ ઉત્તર આપતા કહ્યું કે હે સાધુ વાણિયા, હું ભગવાન શ્રી સત્યનારાયણની પૂજન વિધિ કરી રહ્યો છું. મને ધન ધાન્ય અને પુત્ર મળે એટલા માટે મારા કુટુંબીજનો સાથે એમનું પાવન કાર્ય આ વ્રત કરી રહ્યો છું. રાજાનું આવું વચન સાંભળીને એ સાધુ વાણિયો આદરપૂર્વક કહેવા લાગ્યો, હે પ્રજાપાલક રાજન, આ સઘળા વ્રતની માહિતી મને જણાવો, હું આપના કહ્યા મુજબ કરીશ. હે મહારાજ, મારે પણ સંતાન નથી, માટે હું આ વ્રત શ્રદ્ધાપૂર્વક અને ભક્તિભાવથી કરીશ, એટલે મારે ઘેર પણ સંતાન અવશ્ય થશે. ત્યારબાદ સાધુ વાણિયો રાજા પાસેથી વ્રતની વિધિ જાણીને વેપાર અર્થે ન જતા આનંદિત મન સાથે પોતાના ઘરે પાછો આવ્યો અને ઘરે આવીને ભગવાન શ્રી સત્યનારાયણના વ્રતનો મહિમા પોતાની પત્નીને કહ્યો. મનમાં દ્રઢ સંકલ્પ કર્યો કે મારે ઘેર સંતાન થશે તો હું આ વ્રત અવશ્ય કરીશ. આ સજ્જન સાધુ વાણિયાએ પોતાની પત્નીને અતિ હર્ષ સાથે જણાવ્યું કે જ્યારે આપણા ઘરે સંતાન થશે ત્યારે આપણે આ વ્રત અવશ્ય કરીશું. સાધુ વાણિયાની પત્ની લીલાવતી ધાર્મિક મનવાળી અને પોતાના પતિને પ્રેમ તે પોતાના પતિ સાથે આનંદથી રહેતી હતી. આથી શ્રી સત્યનારાયણ દેવની કૃપાથી એક દિવસે ગર્ભવતી બની અને 10 મહિના પૂરા થતાં જ લીલાવતીએ એક સુંદર પુત્રીને જન્મ આપ્યો. આ પુત્રી ચંદ્રમાની કળાની જેમ દિવસે ને દિવસે વધવા લાગી. એ સુંદર કન્યાનું નામ કલાવતી રાખવામાં આવ્યું. થોડા દિવસો પછી લીલાવતીએ પોતાના પતિને મધુર શબ્દોમાં કહ્યું, હે નાથ, તમે જે વ્રતનો અગાઉ સંકલ્પ કર્યો હતો તે તમે કેમ પૂરો કરતા નથી? ત્યારે સાધુ વાણિયો બોલ્યો, હે પ્રિય, જ્યારે કલાવતીના આપણે લગ્ન કરાવીશું ત્યારે હું આ વ્રત અવશ્ય કરીશ. આમ કહીને સાધુ વાણિયો વેપાર કરવા માટે બીજા નગરમાં ચાલ્યો ગયો. આ બાજુ કલાવતી મોટી થવા લાગી. સમય જતા કલાવતીને મોટી થઈ ગયેલી અને લગ્નને લાયક લાગતા સાધુ વાણિયાએ પોતાના મિત્રો સાથે વિચાર વિમર્શ કરીને એક દૂતને તરત જ બોલાવ્યો. સાધુ વાણિયાએ પોતાના દૂતને બોલાવીને કહ્યું કે મારી કન્યા હવે ઉંમર લાયક થઈ હોવાથી તેના માટે ઉત્તમ વર શોધી લાવો. આજ્ઞા મળતા જ તે દૂત કાંચન નામના નગરમાં ગયો. દૂત નગરમાં ફરતા ફરતા એક વણિકના ઘરે ગયો. ત્યાં તેણે એ વણિકનો એક સુંદર પુત્ર જોયો. એને સાથે લઈને દૂત પાછો આવ્યો ત્યારે ગુણવાન, સુંદર અને નાની ઉંમરના એ વાણિયાના પુત્રને જોયો. સાધુ વાણિયાને તે વણિક પુત્ર ગમી ગયો. આથી પોતાના સગા સંબંધીઓને બોલાવીને ઘણા જ આનંદ અને ઉમંગ સાથે વિધિપૂર્વક તે વાણિયાના પુત્ર સાથે પોતાની કન્યા કલાવતીના લગ્ન ધામધૂમથી કર્યા. કલાવતીના લગ્ન સમયે પણ સાધુ વાણિયો પોતાના કર્મની કઠણાઈના કારણે ભગવાન શ્રી સત્યનારાયણનું તે વ્રત કરવાનું ભૂલી ગયો. આથી ભગવાન શ્રી સત્યનારાયણ તેમના ઉપર કોપાયમાન થયા. કલાવતીના લગ્નને ઘણા દિવસો વીતી ગયા. એ કુશળ સાધુ વાણિયો પોતાના જમાઈને સાથે લઈને વેપાર કરવા માટે બહાર ગામની સફરે ઉપડી ગયો. સિંધુ નદી પાસે આવેલા રત્નસાપુર નામના સુંદર શહેરમાં સાધુ વાણિયો પોતાના જમાઈ સાથે આવ્યો અને અહીં પોતાનો વેપાર કરવા લાગ્યો. પછી તેઓ ચંદ્રકેતુ રાજાના રત્નસાર નામના શહેરમાં ગયા. એ વખતે શ્રી સત્યનારાયણ ભગવાન કોપાયમાન થયા અને શાપ આપી દીધો કે આની ઉપર અત્યંત ભયંકર અને મહા કઠોર દુઃખ આવી પડશે. કારણ કે સાધુ વાણિયો ભગવાન સત્યનારાયણના વ્રતનો સંકલ્પ કરીને ભૂલી ગયો હતો.
એક દિવસે નગરના રાજાનું ધન લૂંટી લઈને ચોર ભાગતા ભાગતા સાધુ વાણિયો તથા તેનો જમાઈ જ્યાં રહેતા હતા ત્યાં આવી પહોંચ્યા. ચોરોને પકડવા માટે રાજાના સિપાહીઓ ચોરની પાછળ પડ્યા હતા. આથી બચવા માટે ચોરોએ પોતે ચોરેલું ધન જ્યાં સસરો અને જમાઈ રહેતા હતા ત્યાં નાખીને ભાગી ગયા. સિપાહીઓ ચોરોને શોધતા શોધતા જ્યાં સસરો અને જમાઈ રહેતા હતા ત્યાં આવી પહોંચ્યા. ત્યાં રાજાનું ધન પડેલું જોઈને સિપાહીઓ બંને સસરા અને જમાઈને પકડીને રાજા પાસે લઈ આવ્યા. ચોર જલ્દી પકડાઈ ગયો હોવાથી સિપાહીઓએ અતિ આનંદમાં દોડતા દોડતા આવીને રાજાને ખુશીના સમાચાર આપતા કહ્યું, હે મહારાજ, અમે બે ચોરોને પકડી લાવ્યા છીએ. તેમને તમે જોઈ લો અને જેવો હુકમ કરશો તેવી એમને સજા આપીશું. ભગવાનની માયાના પ્રભાવથી રાજાએ એ સસરા જમાઈની સામું પણ જોયું નહીં અને વિચાર કર્યા વિના જ આજ્ઞા આપી દીધી કે આ બંનેને કેદ કરી લો. આજ્ઞા મળતા જ રાજાના એ સૈનિકોએ એ બંનેને મજબૂત દોરડાથી બાંધી દીધા અને મોટા કિલ્લાવાળા જેલમાં મોકલી દીધા. ભગવાન શ્રી સત્યનારાયણની માયાના કારણે કોઈએ પણ સાધુ વાણિયાની કોઈ પણ વાત સાંભળી નહીં. ઉપરથી ચંદ્રકેતુ રાજાએ એમનું સઘળું ધન પણ લઈ લીધું. આ બાજુ શ્રી સત્યનારાયણ દેવના શ્રાપને કારણે સાધુ વાણિયાની પત્ની લીલાવતી પણ ઘણી જ દુઃખી થઈ ગઈ અને ઘરમાં જે કાંઈ ધન હતું એ ચોરો ચોરી કરીને લૂંટી ગયા. ત્યારે લીલાવતી મનની ચિંતા અને રોગોથી ગ્રસ્ત થઈને ઘેર ઘેર ભીખ માગવા લાગી. કન્યા કલાવતી પણ ભીખ માગવા માટે રોજ રોજ ઘરે ઘરે ભટકવા લાગી. એક દિવસની વાત છે, કલાવતીને અત્યંત ભૂખ લાગી હતી. આથી તે કંઈક ખાવાનું મળશે એવી આશાએ એક બ્રાહ્મણના ઘરે ગઈ. ત્યાં તેણે ભગવાન સત્યનારાયણ દેવનું પૂજન થતું જોયું. વ્રત અને પૂજન સાંભળતા તેના મનમાં ઘણી જ શાંતિ થઈ અને કથા સાંભળવા માટે ત્યાં જ તે બેસી ગઈ. એ મનોમન ભગવાનને પ્રાર્થના કરવા લાગી કે હે પ્રભુ, મને મારા પિતાજી અને મારા પતિદેવ અવશ્ય મળે એવા આશીર્વાદ ભગવાન પાસે માગીને બ્રાહ્મણે આપેલ કથાનો પ્રસાદ આરોગીને તે મોડી રાત્રે ઘરે આવી. રાત્રે મોડી ઘેર આવતા ચિંતાને લીધે માતાએ કલાવતીને પૂછ્યું, હે દીકરી, તું રાત્રે ક્યાં ગઈ હતી અને આટલી મોડી કેમ આવી? તારા મનમાં કેવા વિચારો ચાલે છે? આથી કલાવતી કન્યાએ પોતે રાત્રે મોડા આવવાનું કારણ જણાવતા કહ્યું, હે માતા, આજે હું એક બ્રાહ્મણના ઘરે ભિક્ષા માગવા માટે ગઈ હતી. ત્યાં સંપૂર્ણ મનોકામના પૂર્ણ થવા વાળું વ્રત પૂજન ચાલી રહ્યું હતું. તે કથાનું શ્રવણ કરવા માટે હું ત્યાં રોકાઈ ગઈ. પોતાની દીકરીના મુખેથી આ કથાનું વાક્ય સાંભળીને તે સાધુ વાણિયાની પત્ની આનંદ સાથે ભગવાન શ્રી સત્યનારાયણનું વ્રત કરવાને માટે તૈયાર થઈ ગઈ. એ વણિકની પતિવ્રતા સ્ત્રીએ પોતાના સગા સંબંધીઓને બોલાવીને શ્રદ્ધા ભક્તિ સાથે સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂરું કર્યું અને ભગવાનને પ્રાર્થના કરી કે હે પ્રભુ, મારા પતિ તથા જમાઈ જ્યાં હોય ત્યાંથી જલ્દી ઘેર આવી જાય. પૂજન કરતી વખતે લીલાવતી ભગવાન પાસે એવી પ્રાર્થના કરતી રહેતી હતી કે હે ભગવાન, મારા સ્વામી તથા જમાઈથી જે કંઈ અપરાધ થયો હોય તે બધા તમે ક્ષમા કરો અને આ વ્રત અને પૂજન થવાથી ભગવાન શ્રી સત્યનારાયણ દેવ સંતુષ્ટ થાય. વ્રત અને પૂજનથી સંતોષ પામીને શ્રી સત્યનારાયણ ભગવાન કલાવતી અને તેની માતાની પ્રાર્થનાથી દ્રવી ઉઠ્યા અને એ જ રાત્રે ચંદ્રકેતુ રાજાને સ્વપ્નમાં કહ્યું કે હે રાજન, તે ચોરીના આરોપમાં બંને વણિક પુત્રોને જેલમાં પૂરી રાખ્યા છે, તેને સવાર થતાં જ મુક્ત કરી દેજે. અને હે રાજન, એ સાધુ વાણિયાનું જે ધન તે લઈ લીધું છે તે સઘળું તેને પાછું આપી દેજે. જો તે મારો આદેશ ના માન્યો તો હું તારું રાજ્ય, ધન તથા પુત્રોની સાથે તારો પણ નાશ કરીશ. રાજાને આ રીતે સ્વપ્નમાં જણાવીને શ્રી સત્યનારાયણ ભગવાન અદ્રશ્ય થઈ ગયા. સવાર પડતા જ રાજાએ સભા બોલાવી અને પોતાના સ્વપ્નની બધી વાત કહી સંભળાવી અને સભામાંથી રાજાએ પોતાના સિપાહીઓને આજ્ઞા કરી કે કેદમાં પૂરેલા બંને વાણિયાઓને તરત જ છોડી લાવો. રાજાની આજ્ઞા થતાં જ સિપાહીઓ કેદખાના તરફ દોડી ગયા અને બંને વાણિયાઓને કેદમાંથી મુક્ત કરીને માનભેર રાજા પાસે લાવીને વિનય સહિત જણાવ્યું કે હે મહારાજ, આ બંને વાણિયાઓને કેદખાનામાંથી બંધન મુક્ત કરીને અમે તમારી પાસે લાવ્યા છીએ.
બંધનમાંથી મુક્ત થઈને બંને વાણિયાએ ચંદ્રકેતુ રાજાને આદર સાથે નમસ્કાર કર્યા. પરંતુ પહેલા પોતાના પર બની ગયેલ બનાવને યાદ કરીને તેઓ ભયથી વ્યાકુળ બની રાજા પાસે કંઈ બોલી શક્યા નહીં. તે બંને ભય પામેલા વાણિયાઓને રાજાએ માન સાથે કહ્યું, હે વણિક પુત્રો, તમારે હવે ડરવાની જરૂર નથી. કોઈ દેવ યોગે જ તમારે આ દુઃખ ભોગવવું પડ્યું છે, પરંતુ હવે કોઈ ડરવાની જરૂર નથી. આમ કહીને રાજાએ બંનેને બંધનમાંથી મુક્ત કર્યા અને હજામ પાસે વાળ કપાવડાવી નવરાવી ધોવરાવીને નવા વસ્ત્રો પહેરવા માટે આપ્યા. ત્યાર પછી જર ઝવેરાત પહેરાવીને બંનેને તૈયાર કર્યા. બંનેને સભાની વચ્ચે બેસાડીને મધુર વચનો બોલીને તેમને ઘણા જ ખુશ કર્યા. ત્યાર પછી રાજાએ એમનું જે ધન લઈ લીધું હતું તે બમણું કરીને સાધુ વાણિયાને પાછું આપ્યું અને ચંદ્રકેતુ રાજાએ આદર સાથે કહ્યું કે હે વણિક પુત્રો, હવે તમે તમારા ઘેર જઈ શકો છો. ત્યાં ઘરના બધા લોકો ચિંતા કરી રહ્યા હશે. રાજાની આવી વાત સાંભળીને સાધુ વાણિયો તથા તેમનો જમાઈ ઘણા જ આનંદ સાથે તેઓ બંને રાજાને નમસ્કાર કરીને બોલ્યા કે હે રાજન, આપની કૃપાથી હવે અમે ઘેર જઈ રહ્યા છીએ. જય જય શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે શ્રી સત્યનારાયણ વ્રત કથાયામ તૃતીયોધ્યાય. બોલીએ શ્રી સત્યનારાયણ ભગવાન કી જય. શ્રી સત્યનારાયણ કથા ચોથો અધ્યાય. સુતજી કહે છે કે કેદખાનાની યાતનામાંથી છૂટ્યા પછી રાજાની આજ્ઞા થતા સાધુ વાણિયાએ પોતાના નગર તરફ જવાની મંગળ યાત્રા શરૂ કરી. રાજાએ આપેલા ધનમાંથી બ્રાહ્મણોને દાન કરીને સાધુ વાણિયો પોતાના નગર તરફ જવા નીકળ્યો. સાધુ વાણિયાનું વાહન દરિયામાં ઘણે જ દૂર ચાલ્યું ગયું. રસ્તામાં એક જગ્યાએ આરામ કરવા માટે તેણે પોતાનું વાહન કિનારે લગાડ્યું. આ જોઈને સત્યનારાયણ દેવને એની પરીક્ષા કરવાની ઈચ્છા થઈ. સત્યનારાયણ ભગવાને સાધુ વાણિયાની પરીક્ષા કરવા માટે સાધુનું રૂપ લઈને જ્યાં વાણિયાઓનું વાહન હતું ત્યાં આવ્યા અને બંને વાણિયાઓને પૂછ્યું કે તમારા વાહણમાં શું ભર્યું છે. સાધુ મહારાજનો આવો પ્રશ્ન સાંભળીને ધનના અભિમાનમાં ભાન ભૂલેલા બંને વાણિયાઓ સાધુ મહારાજની મસ્કરી કરતા કહેવા લાગ્યા, હે સંન્યાસી બાબા, આપ અમારા રૂપિયા લઈ લેવા માંગો છો? ત્યાર પછી સાધુ વાણિયાએ મસ્કરી કરતા કહ્યું કે હે મહારાજ, અમારા વાહણમાં તો વેલાઓ તથા પાંદડા જ ભરેલા છે. એમનું આવું મશ્કરી જેવું બોલવું સાંભળીને ભગવાન સત્યનારાયણે કહ્યું કે તમારું બોલેલું વચન સત્ય થાવ. આમ કહીને શ્રી સત્યનારાયણ ભગવાન જે સાધુ રૂપે વાણિયાની પરીક્ષા લેવા આવ્યા હતા તેઓ નદીના કિનારે થોડે દૂર જઈને ઊભા રહ્યા. તેઓ સાધુ વાણિયાની તરફ જોઈ રહ્યા કે હવે વાણિયાની હાલત કેવી થાય છે. સાધુ મહારાજ ચાલ્યા ગયા છે એવી જાણ થતાં જ વાણિયો પોતાની નિત્ય ક્રિયાથી પરવારીને આવ્યો ત્યારે પોતાનું વાહન હલકું થઈ જવાના કારણે પાણી પર તરતું જોઈને તેને નવાઈ લાગી. સાધુ વાણિયો એકદમ વાહણ પાસે દોડી આવ્યો અને જોવા લાગ્યો તો વાહણમાં વેલા અને પાંદડા ભરેલા હતા. આ જોઈને વાણિયો આઘાતના કારણે બેભાન થઈને ત્યાં જ ઢળી પડ્યો અને જ્યારે તે ભાનમાં આવ્યો ત્યારે ઘણી જ ચિંતા કરવા લાગ્યો કે હવે શું કરવું. વાણિયાની ચિંતામાં ડૂબેલો જોઈને તેના જમાઈએ તેને કહ્યું કે તમે શા માટે ચિંતા કરી રહ્યા છો? આ બધું તે સાધુ મહારાજના અપરાધ કરવાના કારણે જ થયું છે. માટે આપણે એ સાધુના ચરણોમાં જઈશું તો જ આપણું કામ પાર પડશે. માટે ગમે તેમ કરીને આપણે એ સાધુ મહારાજને શોધી કાઢીએ અને એમના ચરણોમાં પડી જઈએ. પોતાના જમાઈનું કહેવું સાંભળીને તરત જ એ સાધુ વાણિયો સાધુ બાબાને શોધવા લાગ્યો. સાધુ બાબા પર નજર પડતા જ એ ત્યાં જઈને તેમના ચરણોમાં આડોટવા લાગ્યો અને આદર સાથે કહેવા લાગ્યો કે હે મહારાજ, મારાથી જૂઠું બોલાઈ ગયું છે, માટે મારા અપરાધને તમે ક્ષમા કરો. સાધુ વાણિયો ગડગડો થઈને વારે વારે પ્રભુના ચરણોમાં આડોટવા લાગ્યો. સાધુ વાણિયાને આ પ્રમાણે વિલાપ કરતો જોઈને સાધુ રૂપે આવેલા ભગવાન શ્રી સત્યનારાયણ દેવને તેમના પર દયા આવી. આથી તેઓ તેને કહેવા લાગ્યા કે હે સાધુ વાણિયા, રડવાથી કંઈ વળવાનું નથી, માટે રડવાનું તું બંધ કર. હે ધનના મદમાં ભાન ભૂલેલા દુષ્ટ વાણિયા, મારું અપમાન કરીને તે વારંવાર મોટું દુઃખ પ્રાપ્ત કર્યું છે.
આવું પરબ્રહ્મ ભગવાનનું વાક્ય સાંભળીને સાધુ વાણિયો તેમની સ્તુતિ કરવા લાગ્યો. ત્યારે સાધુ વાણિયાએ તેમની સ્તુતિ કરતા કહ્યું, ત્વન્માયા મોહિતાઃ સર્વે બ્રહ્માદ્યા સ્ત્રી દિવૌકશઃ ન જાનંતિ ગુણાન રૂપમ તવાશ્ચર્યમિદં પ્રભો. હે પ્રભુ, આપની માયા તો બ્રહ્મા જેવા મહાદેવ પણ જાણતા નથી. દેવો પણ તમારા ગુણો તથા આ તમારા આશ્ચર્યકારક સ્વરૂપને જાણતા નથી. આ તો મોટું આશ્ચર્ય છે. હે પ્રભુ, હું તો એક પામર માનવ છું, તમારી માયાથી મોહિત થઈને તમને કઈ રીતે જાણી શકું? હે પ્રભુ, આપ મારા પર દયા કરો અને મારી ઉપર પ્રસન્ન થાઓ. હું મારી યથાશક્તિ મુજબ આપની પૂજા ભક્તિ કરીશ. હે પ્રભુ, મારા આ વહાણમાં ધન, હીરા, જવેરાત વગેરે ભરેલું હોવા છતાં પણ આપની સામે હું ખોટું બોલ્યો માટે હે પ્રભુ, આપ હવે મારું રક્ષણ કરો, મારો અપરાધ ક્ષમા કરો. સાધુ વાણિયાની આવી પ્રાર્થના સાંભળીને ભગવાન શ્રી સત્યનારાયણ સાધુ વાણિયા પર પ્રસન્ન થયા અને તેને ઈચ્છિત વરદાન આપીને અદ્રશ્ય થઈ ગયા. ત્યાર પછી સાધુ વાણિયો આનંદિત થતા પોતાના વહાણ પાસે આવ્યો. આવીને જુએ છે તો વહાણમાં પેલાની જેમ જ ધન દોલત, હીરા, જવેરાત વગેરે ભરેલા હતા. આથી તે રાજી થઈને ભગવાનનો ઉપકાર માનવા લાગ્યો અને કહેવા લાગ્યો કે ભગવાન શ્રી સત્યનારાયણે મારી મનોકામના પૂર્ણ કરી છે, મારી ઈચ્છા પૂર્ણ ન થાત તો હું બરબાદ થઈ જાત. આમ બોલીને સાધુ વાણિયાએ નદીના કિનારે જ પોતાના હિતૈષુઓને ભેગા કરીને ભગવાન શ્રી સત્યનારાયણની કથા પૂજન વિધિ કરી. શ્રી સત્યનારાયણ ભગવાનની કૃપાથી તેના હર્ષનો કોઈ પાર ન રહ્યો. ત્યારબાદ આનંદ અને ઉમળકાથી તે પોતાના નગર જવા રવાના થયો. વાહન ધીમે ધીમે નદીમાં આગળ વધતું જતું હતું. આમ કરતા ઘણા દિવસે પોતાના ગામની નજીક આવી પહોંચ્યો ત્યારે તે પોતાના જમાઈને કહેવા લાગ્યો કે જુઓ, મારી રત્નપુરી નગરી દેખાય છે. આમ કહીને તેણે પોતાના ધનનું રક્ષણ કરનાર એક દૂતને ઘરે સમાચાર આપવા માટે રવાના કર્યો. દૂત નગરમાં ગયો. ત્યાંથી સાધુ વાણિયાના ઘરે જઈને તેની પત્ની લીલાવતીને બે હાથ જોડીને વંદન કરીને ખૂબ આનંદ સાથે સંદેશો કહેવા લાગ્યો. તે દૂત સાધુ વાણિયાની પત્નીને કહેવા લાગ્યો કે તમારા સ્વામી અને જમાઈ પુષ્કળ ધન દૌલત સાથે નગરની પાસે આવી પહોંચ્યા છે. દૂતના મુખેથી આવા વચનો સાંભળીને લીલાવતીના આનંદનો પાર ન રહ્યો અને તેણે તરત જ શ્રી સત્યનારાયણ ભગવાનનો ઉપકાર માન્યો, ભાવપૂર્વક પૂજન વિધિ કરી અને પોતાની પુત્રીને પણ ભગવાનનું પૂજન કરવાનું કહ્યું. આમ કહીને લીલાવતીએ પોતાની પુત્રીને કહ્યું કે બેટા, હું તારા પિતાજીના દર્શન કરવા માટે જઈ રહી છું, તું પણ કથાનું પૂજન પૂરું કરીને જલ્દી આવજે. માતાના આ વચન સાંભળીને કલાવતીએ ભગવાનનું પૂજન ઘણી જ ઉતાવળ સાથે પૂર્ણ કર્યું. ઘણી તાલાવેલીના કારણે કલાવતી ભગવાનનો પ્રસાદ લેવાનું ભૂલી ગઈ અને પોતાના પતિના દર્શન કરવાની ઈચ્છાથી નદી કાંઠે આવી. પ્રસાદને ગ્રહણ ન કરવાના કારણે ભગવાન સત્યનારાયણ તેમના પર કોપાયમાન થયા. તેમનો સ્વામી જે વહાણમાં હતો તે વહાણ સાથે તેને અદ્રશ્ય કરી દીધા. ઘણી જૂતાવળે આવેલી કલાવતી કન્યાએ પોતાના સ્વામીને જોયા નહીં. પોતાના પતિને તથા વહાણને ન જોતા કલાવતી કન્યા ઘણી જ દુઃખી થઈ ગઈ. તે વિલાપ કરતા કરતા ત્યાં જ જમીન પર ઢળી પડી. સાધુ વાણિયો પણ પોતાના જમાઈ સાથે અદ્રશ્ય થઈ ગયેલા વહાણ અને પોતાની પુત્રીને વિલાપ કરતો જોઈને ગભરાઈ ગયો. મનોમન બબડી ઉઠ્યો કે આ તે કેવું આશ્ચર્ય. વહાણમાંના બધા ખલાસીઓ પણ ગભરાઈ ગયા. પોતાની દીકરીને વિલાપ કરતી જોઈને લીલાવતી પણ અતિ આકુળ વ્યાકુળ થઈ ગઈ. તે પણ વિલાપ કરવા લાગી અને પોતાના પતિને આ પ્રમાણે કહેવા લાગી કે હે સ્વામીનાથ, હમણાં તો આપણા જમાઈ વહાણમાં હતા, આમ અચાનક તેઓ વહાણ સાથે ક્યાં અદ્રશ્ય થઈ ગયા? હું એ સમજી શકતી નથી કે આપણાથી ક્યાં દેવનો એવો અપરાધ થઈ ગયો છે કે જમાઈ વહાણ સાથે અદ્રશ્ય થઈ ગયા. હે નાથ, શ્રી સત્યનારાયણ ભગવાનનું મહાત્મ્ય કોણ જાણી શકે છે? આમ કહીને લીલાવતી પોતાના કુટુંબીજનો સાથે વિલાપ કરવા લાગી.
લીલાવતી પોતાની દીકરીને ખોળામાં લઈને ખૂબ જ રડવા લાગી અને ત્યાર પછી તો કલાવતી કન્યા પણ પોતાનો પતિ જરૂર મરી ગયો છે એમ જાણીને કલાવતી વિલાપ કરતા કરતા પોતાના પતિની ચરણ પાદુકા લઈને તેમની સાથે પોતે સતી થવાને તૈયાર થઈ. પોતાની દીકરીને સતી થવા માટે તૈયાર થયેલી જોઈને સાધુવાણીઓ પત્ની સાથે ખૂબ જ શોક કરવા લાગ્યો અને દુઃખી થઈ ગયો. વતનમાં આવવાનો આનંદ દુઃખમાં ફેરવાઈ ગયો. તે ધર્મને જાણતો હોય વિચારવા લાગ્યો કે ખરેખર શ્રી સત્યનારાયણ ભગવાને જ પોતાની માયા જાળ રચાવીને મને પરેશાન કરવા માટે આવું તો કાર્ય નહીં કર્યું હોય ને. તેમની માયાથી હું ભ્રમમાં પડ્યો છું. હે પ્રભો, મને હવે સતાવો નહીં. હું મારી શક્તિ મુજબ ભગવાન શ્રી સત્યનારાયણનું વ્રત કરીશ. આમ વિચારી પોતાના સ્નેહીઓને પોતાની પાસે બોલાવીને સર્વને પોતાનો મનોરથ કહ્યો. ત્યાર પછી સાધુવાણીઓ વારંવાર ભગવાન સત્યનારાયણને દંડવત પ્રણામ કરવા લાગ્યો. આથી દયાળુ, દુઃખહર્તા, ભક્તોનું રક્ષણ કરનાર તથા સ્નેહ વર્ષાવનારા ભગવાન શ્રી સત્યનારાયણ સંતુષ્ટ થયા. આખરે ભગવાન પીગળ્યા અને સાધુ વાણિયા પર કૃપા દ્રષ્ટિ કરી અને કહેવા લાગ્યા, અરે હે સાધુ વાણિયા, તારી દીકરી મારો પ્રસાદ છોડીને ઉતાવળે પોતાના પતિના દર્શન કરવા માટે આવી ગઈ છે. આના કારણે જ એના પતિને મેં સમુદ્રમાં અદ્રશ્ય કરી નાખ્યો છે. માટે તારી દીકરી ઘરે જઈને મારો પ્રસાદ ગ્રહણ કરીને પાછી ફરશે ત્યારે જ આ કન્યાને તેનો પતિ પાછો મળશે. આમાં કોઈ શંકાને સ્થાન નથી. આવી આકાશવાણીના વાક્યો સાંભળતા જ કલાવતી કન્યા દોડતી દોડતી પોતાને ઘેર ગઈ અને શાંતિથી પ્રભુનો પ્રસાદ આરોગ્યો. ત્યાર પછી તે જ્યારે પાછી ફરી ત્યારે તેને તેના પતિના દર્શન થયા. ત્યારબાદ રાજી થઈને કલાવતીએ પોતાના પિતાને કહ્યું કે હવે તમે સર્વે મારા ઘરે પધારો. શા માટે તમે વિલંબ કરી રહ્યા છો? પોતાની પુત્રીનું આવું વચન સાંભળીને સાધુવાણીઓ ઘણો જ હર્ષ પામ્યો અને તેણે વિધિ વિધાન સાથે ભગવાન શ્રી સત્યનારાયણનું પૂજન કર્યું. પોતાના સગા સંબંધીઓ અને પોતાના સગડા ધનને લઈને તે ઘરે આવ્યો. ત્યારબાદ જ્યારે જ્યારે મકર સંક્રાંતિ અને પૂનમ જેવા દિવસો આવતા ત્યારે ત્યારે તે ભગવાન સત્યનારાયણની કથા પૂરી શ્રદ્ધા અને ભક્તિપૂર્વક કરતો હતો. આના કારણે તે સર્વ સુખ ભોગવીને મૃત્યુ પછી સત્યલોકમાં ગયો. જય જય શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે સત્યનારાયણ કથાયાં ચતુર્થોધ્યાયઃ. બોલિયે શ્રી સત્યનારાયણ ભગવાન કી જય. શ્રી સત્યનારાયણ કથા પાંચમો અધ્યાય. રાજા તુંગધ્વજની કથા. સુતજી કહે છે, હે મુનિવરો, સાધુવાણિયાની કથા તમે સાંભળી. હવે તમને બીજી એક કથા કહી રહ્યો છું, તેને તમે ધ્યાન આપીને સાંભળો. તુંગધ્વજ નામે એક રાજા હતો. તે પ્રજાના દુઃખોમાં ભાગ લેતો અને સદા પ્રજાનું પાલન કરતો હતો. તે રાજાએ એક દિવસ શ્રી સત્યનારાયણ ભગવાનના પ્રસાદનો ત્યાગ કર્યો. આથી તે ઘણું જ દુઃખ પામ્યો. એક દિવસની વાત છે, તે રાજા જંગલમાં શિકાર કરવા માટે ગયો. શિકાર કરતા કરતા તે ફરતો ફરતો એક ઝાડ પાસે આવ્યો. ત્યાં કેટલાક ગોવાળિયા સાથે મળીને ભગવાન શ્રી સત્યનારાયણની કથા પૂજન ભક્તિભાવપૂર્વક કરી રહ્યા હતા. આ જોઈને તે અભિમાની રાજા ન તો શ્રી સત્યનારાયણ દેવની કથા સાંભળવા ગયો, ન તો દેવને નમન પણ કર્યું. અને જ્યારે ગોવાળિયા પ્રસાદ લઈને આવ્યા ત્યારે રાજાએ પ્રસાદને હાથ પણ ન લગાડ્યો. બીજા બધાએ પ્રસાદ ગ્રહણ કર્યો, પણ રાજા તો પ્રસાદનો ત્યાગ કરીને ત્યાંથી ચાલ્યો ગયો. આથી રાજાને ઘણા જ દુઃખનો સામનો કરવો પડ્યો. રાજાના સૌ પુત્રો તથા સંપૂર્ણ ધન ધાન્ય બધું જ નષ્ટ થઈ ગયું. ત્યારે રાજાને વિચાર આવ્યો કે મેં પ્રસાદનો ત્યાગ કર્યો હોવાથી ભગવાન શ્રી સત્યનારાયણ મારા ઉપર કોપાયમાન થયા છે. આમ વિચાર કરતા કરતા જ રાજાએ મનોમન નક્કી કર્યું કે જ્યાં શ્રી સત્યનારાયણનું પૂજન થતું હશે ત્યાં હું અવશ્ય જઈશ. આવું મનમાં વિચારીને તે ગોવાળિયા પાસે આવ્યો અને સર્વ ગોવાળિયાઓને બોલાવીને એ રાજા ભક્તિભાવપૂર્વક પૂરી શ્રદ્ધાથી ભગવાન શ્રી સત્યનારાયણ દેવનું પૂજન કરવા લાગ્યો. રાજાએ જ્યારે પૂર્ણ શ્રદ્ધા સાથે સત્યદેવની કથા કરી ત્યારે ભગવાન તેમના પર પ્રસન્ન થયા અને તેમને ફરી પુત્રવાન અને ધનવાન બનાવી દીધો.
અને રાજા તે કથાના પ્રભાવથી આ લોકમાં તો સુખી થયો અને મૃત્યુ બાદ સત્ય લોકમાં ગયો. અત્યંત દુર્લભે હું આ સત્યનારાયણ દેવનું વ્રત પૂજન જે કોઈ મનુષ્ય કરે છે તેની ભગવાન સત્યનારાયણ સંપૂર્ણ મનોકામના પૂર્ણ કરે છે. ભગવાન શ્રી સત્યનારાયણના પ્રસાદનું પણ ઘણું જ મહત્વ છે. પ્રસાદ ગ્રહણ કરવાથી ધન ધાન્ય અને અનેક પ્રકારના વૈભવની પ્રાપ્તિ થાય છે. જે દરિદ્ર હોય તે ધનવાન બને છે. બંધનમાં પડેલો મનુષ્ય બંધન મુક્ત થઈ જાય છે. ભયભીત મનુષ્ય પણ ભયમાંથી મુક્ત થઈ જાય છે, એમાં શંકાને કોઈ સ્થાન નથી. શ્રી સત્યનારાયણ દેવનું વ્રત કરનાર મનુષ્ય આ લોકમાં સર્વ મનોકામનાને સિદ્ધ કરીને ઈચ્છિત ફળ ભોગવીને સત્ય લોકમાં જાય છે. સુતજી કહે છે, હે મુનિયો, મેં તમને આ શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કહ્યું છે. આ પાવનકારી વ્રત કરવાથી મનુષ્ય સઘળા દુઃખોમાંથી મુક્ત થઈ જાય છે અને સુખ શાંતિને ભોગવે છે. આ હળાહળ કળિયુગમાં શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા વધારે ફળ આપનારી છે. કેટલાક લોકો એને કાળ કહે છે, કેટલાક વળી એને સત્ય કહે છે અને કેટલાક લોકો તેમને સત્યનારાયણ કહે છે તો કેટલાક વળી સત્યદેવ કહે છે. એ જ શ્રી સત્યનારાયણ અનેક જાતના રૂપો ધારણ કરીને દરેકના સઘળા મનોરથો પૂર્ણ કરે છે અને ઈચ્છિત ફળ આપે છે. આ હળાહળ કળિયુગમાં તો ભગવાન શ્રી સત્યનારાયણ વ્રત સ્વરૂપે જ રહેશે. જે કોઈ ભક્તિપૂર્વક આ કથાનો નિત્ય પાઠ કરશે તેના સઘળા દુઃખો ભગવાનની કૃપાથી દૂર થઈ જશે. તેના સઘળા પાપો નષ્ટ થઈ જશે અને તે આ ભવમાં સુખ પામીને મૃત્યુ પછી સત્ય લોકમાં જશે. હે મુનિવરો, પૂર્વે જેમણે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું હતું તેમના પુનઃજન્મ ક્યાં ક્યાં થયા હતા તે હવે હું તમને જણાવી રહ્યો છું. તમે ધ્યાન આપીને સાંભળો. જે નિર્ધન મહાબુદ્ધિશાળી સતાનંદ નામના બ્રાહ્મણે શ્રી સત્યનારાયણ ભગવાનનું ઉત્તમ વ્રત કરવાથી બીજા જન્મમાં તે સુદામા નામનો બ્રાહ્મણ થયો અને તે જન્મમાં શ્રી કૃષ્ણની ભક્તિ કરીને મોક્ષને પામ્યો. ત્યાર પછી લાકડા વેચનારો ગરીબ ભીલ કઠિયારો શ્રી સત્યનારાયણના પ્રભાવથી બીજા જન્મમાં ગૃહ નામનો રાજા થયો. તે ભગવાન રામની સેવા પૂજન કરીને વૈકુંઠનો અધિકારી થયો. ત્યાર પછી ઉલ્કામુખ નામનો રાજા સત્યનારાયણના વ્રતના પ્રભાવથી બીજા જન્મમાં દશરથ નામનો રાજા થયો અને તે જન્મમાં શ્રી રંગનાથ ભગવાનની સેવા પૂજા કરીને અંતે તે સત્યલોકમાં ગયો. ત્યાર પછી ધાર્મિક અને સત્યનિષ્ઠ સાધુ વાણિયો એ સત્યવ્રતના પ્રભાવથી બીજા જન્મમાં મયુરધ્વજ નામનો રાજા થયો હતો અને એ રાજા પાસે જ્યારે ભગવાને પોતાનું અડધું શરીર માગ્યું ત્યારે રાજાએ પોતાનું અડધું શરીર કરવત વડે કાપીને ભગવાનને અર્પણ કર્યું હતું. તેના પ્રભાવથી તેને મોક્ષની પ્રાપ્તિ થઈ હતી. તુંગધ્વજ નામના રાજાએ પહેલા શ્રી સત્યનારાયણ દેવનું વ્રત કર્યું હોવાથી તે બીજા જન્મમાં સ્વયંભૂ મનુ થયો હતો. તેણે પોતાની પ્રજાનું પુત્રની જેમ પાલન કર્યું હતું અને ભગવાનની ભક્તિ કરી હતી. આના પ્રભાવથી તે સત્યલોકને પામ્યો હતો. જય જય શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે શ્રી સત્યનારાયણ વ્રત કથાયામ પંચમોધ્યાયઃ. બોલિયે શ્રી સત્યનારાયણ ભગવાન કી જય. ભગવાન શ્રી સત્યનારાયણની કથાનું મહત્વ. શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત દર પૂનમે કરવું. ત્રણ પૂનમનો વ્રત કરવાથી મનની તમામ કામનાઓ પૂર્ણ થાય છે. વ્રત કરનાર મનુષ્યે શ્રી સત્યનારાયણ ભગવાનની વ્રત કથા સવારથી માંડીને સાંજ સુધીમાં ગમે ત્યારે એકવાર વાંચી લેવી. શ્રી સત્યનારાયણ ભગવાનની વ્રતકથાનું વાંચન વાર્તા રૂપે વાંચવાથી કે સાંભળવાથી અતિ લાભ થાય છે. દર પૂનમના દિવસે નાહી ધોઈ ભગવાનનું નામ લઈ આખો દિવસ ઉપવાસ કરવો અને સત્ય બોલવાનું વ્રત રાખવું. શ્રી સત્યનારાયણ ભગવાનની વ્રતકથાના વાંચન પછી શીરાનો મહાપ્રસાદ ભગવાનને અર્પણ કરવો. ઘરમાં સૌ કોઈએ સાથે બેસીને પ્રસાદ આરોગવો. દર પૂનમના દિવસે પવિત્ર ભાવના રાખી દરેક સાથે સદવ્યવહાર કરવો. ત્રણ પૂનમોનું વ્રત ફળે તો આ પુસ્તકની 5, 7 કે 11 પુસ્તકની લાહી કરવી. બીજા લોકોને શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાની પ્રેરણા આપવી.
જે કોઈ શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરે છે તેઓ આ જીવન સુખી સમૃદ્ધ અને શરીરે તંદુરસ્ત રહે છે. પૂર્ણ આસ્થાથી આ વ્રત કરનારનો કોઈ પણ વાળ પણ વાકો કરી શકતું નથી. આ વ્રત કરવાથી આ જીવન સત્ય બોલવાની પ્રેરણા મળે છે અને કદી મોંમાંથી અસત્ય વચનો બોલી શકાતા નથી. સત્ય એ જ પરમેશ્વર છે એમ સમજીને વ્રત કરવાથી કાયાનું કલ્યાણ થાય છે અને સુખ શાંતિ સમૃદ્ધિ અને ઐશ્વર્યમાં દિન પ્રતિદિન વધારો થતો જાય છે. આ વ્રત રાજા હરિશ્ચંદ્રથી માંડીને મહાત્મા ગાંધીજી સુધીના અનેક મહાપુરુષોએ, સંત મહાત્માઓએ તથા ઉદ્યોગપતિઓએ કર્યા છે અને અઢળક પ્રસિદ્ધિ મેળવી છે. એવી જ પ્રસિદ્ધિ દરેક વ્રત કરનારને મળે છે. આખાય ભારત દેશમાં સત્યનારાયણની કથાનો મહિમા અનેરો છે. કાશ્મીરથી કન્યાકુમારી સુધી ભગવાન શ્રી સત્યનારાયણનો મહિમા ગવાય છે અને મહારાષ્ટ્રમાં તો આ કથા સાર્વજનિક ઉત્સવ રૂપે ઉજવાય છે. ગુજરાતમાં શ્રી સત્યનારાયણ ભગવાનનો પ્રચાર વ્યાપક છે. શ્રદ્ધાળુ લોકો ખૂબ જ શ્રદ્ધા આદર અને અનેરા ઉમંગ સાથે આ વ્રત પૂજન અને કથા શ્રવણ કરે છે. કથાના મહિમાનું કારણ એ છે કે આ વ્રત કરવાથી ઓછામાં ઓછા પ્રયત્ને વધારેમાં વધારે ફળની પ્રાપ્તિ થાય છે. એટલું જ નહીં પણ જો કોઈ દરિદ્ર શ્રદ્ધાપૂર્વક વ્રત કરે છે તો તે દોલતવાન બને છે. કોઈ બંધનમાં પડેલો વ્રત કરે તો બંધનમાંથી મુક્ત થઈ જાય છે. મનુષ્ય ગમે તેટલો ભયભીત હોય અને જો આ કથાનું માત્ર શ્રવણ યા પઠન કરે તો તરત જ તેને ભયમાંથી મુક્તિ મળી જાય છે. હા, સંતાન પ્રાપ્તિ માટે તો આ વ્રત અતિ લાભદાયી છે. આ વ્રત કરવાથી દરેકની મનોકામના પરિપૂર્ણ થાય છે અને મોક્ષ પ્રાપ્તિ પણ અવશ્ય થાય છે. આ વ્રત માટે ભગવાન શ્રી સત્યનારાયણે ઘણી જ સવલત આપી છે. પ્રથમ તો આ વ્રત કોઈ પણ જાતિના લોકો કરી શકે છે, એમાં નાત જાતનું બંધન નથી. બીજું, આ વ્રત કોઈ પણ ઉંમરની વ્યક્તિ કરી શકે છે. બાળકથી લઈને વૃદ્ધ મનુષ્ય પણ આ વ્રત કરી શકે છે, એમાં કોઈ ઉંમરની મર્યાદા નથી. આ વ્રત નર નારી કે બાળક કોઈ પણ કરી શકે છે. આ વ્રત સાવ સાદુ અને સીધું છે. આ વ્રત કરવા માટે સામગ્રી ઓછી હોય તો પણ ચાલે છે. આ વ્રતમાં સૌથી વધારે પ્રસાદનો મહિમા છે. પ્રસાદ લેવાથી સુખ શાંતિ અને વૈભવની પ્રાપ્તિ થાય છે. પ્રસાદનો અનાદાર કરનાર વ્યક્તિ દુઃખદાયી બને છે. આથી સત્યનારાયણ ભગવાનનું વ્રત શ્રદ્ધાપૂર્વક અને ઉમંગ સાથે કરવાથી તથા ભગવાનનો પ્રસાદ આરોગવાથી મનુષ્યની સંપૂર્ણ મનોકામના પૂર્ણ થાય છે. ધન વૈભવ અને સુખ શાંતિ અને ઐશ્વર્યનું સુખ પણ મળે છે. જગતના ત્રિવિધ તાપોને હરનારું ભગવાન શ્રી સત્યનારાયણનું આ પાવનકારી વ્રત ખાલી કરવાથી કોઈ ફાયદો નથી, એટલે કે તેમાં શ્રદ્ધા ભક્તિ ભાવ અને ઉમંગ હોવો જરૂરી છે. શ્રદ્ધા અને ભાવપૂર્વક વ્રત કરવામાં આવે તો તે મનુષ્યની ધન ધાન્ય અને અન્ય ઈચ્છાઓને પૂર્ણ કરે છે. શ્રી સત્યનારાયણની પૂજા અને મહાત્મ્યની કથાનું શ્રવણ કરવા માટે આપણામાં પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિ હોવી જોઈએ, બીજી કોઈ જરૂર નથી. શ્રી સત્યનારાયણની કથા સાંભળનાર વ્યક્તિના સઘળા પાપો ધોવાઈ જાય છે અને તે મોક્ષનો અધિકારી બને છે. આવો ભક્તો, આપણે ભગવાન શ્રી સત્યનારાયણની ક્ષમા પ્રાર્થના કરીએ. યત્મના ભક્તિયુક્તેના પત્રં પુષ્પં ફલં જલં નિવેદિતં ચ નૈવેદ્યાં તદ્ગૃહિણી નુકંપયા. આવાહનં ન જાનામિ તવાર્ચનં પૂજાં ચૈવ ન જાનામિ ક્ષમસ્વ પરમેશ્વર. મંત્રહીનં ક્રિયાહીનં ભક્તિહીનં જનાર્દન. યત્પૂજિતં મયા દેવ પરિપૂર્ણં તદસ્તુ મે. અમોદ્યં પુંડરીક્ષાણં નૃસિંહ દૈત્યશૂદનં ઋષિકેશં જગન્નાથં વાગીશં વરદાયકં. ગુણમયં ગુણાતીતં ગોવિંદ ગરુડધ્વજં. જનાર્દનં જનાતીતં જાનકી વલ્લભં હરિં.
प्रणमामि सदा भक्त्या नारायणमतः परम् दुर्गमे विषमे दोरे शत्रुभिः परिपीडिते निस्तारयश्व सर्वेषु तथा नीष्टफलेषु च नामान्यैताभिसंकीर्त्य इप्सिनं फलमाप्नुयात् सत्यनारायण देवं वन्देहं कामहं प्रभुं लीलया विततं विश्वं चेन तस्मै नमो नमः त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धुश्च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देव कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतिस्त्वभावा करोमि यद्या सकलां परस्मैर्श्रीनारायणायै ते समर्पयामि बोलिए श्री सत्यनारायण भगवान की जय नमः पार्वती पतये हर हर महादेव हर सौ भक्तों ने जय श्री कृष्ण।